ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ મેથ્સ એન્ડ સાયન્સ ટ્રિક એન્ડ ટોયઝ. આજના વિડીયોમાં આપણે જોઈશું વનસ્પતિના વર્ગીકરણ માટેનું એક સરસ મજાનું એવું TLM. તો સૌપ્રથમ આપણે એ જોઈશું કે વનસ્પતિના કેટલા પ્રકારો હોય છે. તો વનસ્પતિ જે છે એના 5 પ્રકારો જોવા મળે છે. નંબર 1 છોડ, નંબર 2 શ્રુપ, નંબર 3 વૃક્ષ, નંબર 4 ભૂપ્રસારી વનસ્પતિ, નંબર 5 વેલાઓ. તો સૌપ્રથમ આપણે છોડ કોને કહીશું? તો જે વનસ્પતિ 4 ફૂટ કરતા નાની હોય જેને આપણે છોડ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે તુલસી અને બારમાસી. નંબર 2 આપણે શ્રુપ કોને કહીશું? તો શ્રુપ માટે જે વનસ્પતિની ઊંચાઈ 5-6 ફૂટ જેટલી હોય જેને આપણે શ્રુપ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે કરણ, જાસૂદ, ટગરી વગેરે. ત્યાર પછી છે વૃક્ષ. વૃક્ષ એટલે જે વનસ્પતિ અત્યંત મોટા કદની હોય જેને આપણે વૃક્ષ તરીકે ઓળખીએ છીએ. જેમ કે ઉદાહરણ એનું આવશે આમલી, વડ, પીપળો, લીમડો વગેરે વૃક્ષો છે. ત્યાર પછી છે ભૂપ્રસારી વનસ્પતિ. જે વનસ્પતિનું પ્રકાંડ નબળું હોય અને એ વનસ્પતિ તત્તા રહી શકતી નથી, જે જમીન પર ફેલાય છે, જેને આપણે ભૂપ્રસારી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. જેના ઉદાહરણમાં આવશે ધરો અને ઘાસ. ત્યાર પછી આવે છે વેલાઓ. વેલાઓ એટલે કે જે વનસ્પતિ આધાર લઈ અને ઉપર ચડે છે જેને આપણે વેલાઓ તરીકે ઓળખીએ છીએ. વેલાઓમાં આવશે દ્રાક્ષનો વેલો, ત્યાર પછી પરવળનો વેલો, તો દૂધીનો વેલો. આ બધી વનસ્પતિઓ વેલામાં આવશે. તો આજે આપણે આજ વનસ્પતિના અલગ અલગ પ્રકારો માટેનું સરસ મજાનું એક TLM બનાવીશું. ચાલો તો હવે આપણે TLM બનાવવાની શરૂઆત કરીએ. અહીં સૌપ્રથમ આપણે A4 સાઈઝના 2 એવા વ્હાઇટ પેપર લઈશું અને આ રીતે વચ્ચેથી ફોલ્ડ કરી દઈશું. ત્યારબાદ વધુ એક પાછો ફોલ્ડ કરીશું. હવે આપણે તેને કટ કરી લઈશું. તો અહીં આપણી પાસે કુલ 1, 2, 3, 4. ત્યારબાદ બીજા પેપરમાંથી ફરીથી કટ કરીશું. પાંચ અને છ. આપણે કાગળના કુલ 6 પીસની જરૂર પડશે. તો સૌપ્રથમ 6 પીસને આપણે આ પ્રકારે ગોઠવી દઈશું. ત્યારબાદ એના ઉપર એક આપણે વૃક્ષનું ચિત્ર દોરીશું, અથવા તો આપણે પ્રથમ જે પેપર છે એને આપણે આ પ્રકારે ફોલ્ડ કરી દઈશું અને ત્યારબાદ આપણે ચિત્ર દોરીશું જેથી બંને ભાગ એના સમાન રહે. હવે આપણે આ પ્રકારે દોર્યા બાદ તેને કટ કરી લઈશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આ પ્રકારે એક આપણો આવો આકાર તૈયાર થશે. હવે એ આકારને આપણે આ જે કાગળના ટુકડા છે એના ઉપર ગોઠવી લઈશું અને ફરીથી કટ કરી લઈશું, એટલે આપણા દરેક ટુકડાઓ એક સાથે જ કટિંગ થઈ જશે.
તો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણા પાંચે પાંચ ટુકડાઓ આ પ્રકારે કટ થઈ ગયા છે. અને જે પ્રથમ ભાગ છે એના ઉપર આપણે આપણા ટીએલએમનું નામ લખીશું. તો હવે આપણે એના ઉપર ચિત્ર દોરીશું અને તેમાં રંગ પણ કરીશું. ત્યારબાદ આપણે બીજું ચિત્ર વૃક્ષનું દોરીશું. હવે તેમાં રંગ કરીશું. ત્યારબાદ આપણું મુખ્ય છે વનસ્પતિના પ્રકાર, તો આપણે એ માટે એક કટિંગ પર આ રીતે લખી દઈશું. હવે આપણે વેલાનું ચિત્ર દોરીશું. તો અહીં આપણે સૌને પ્રિય એવી દ્રાક્ષનો વેલો દોરીશું. હવે આપણે તેમાં રંગ કરી દઈશું. હવે ભૂપ્રસારી વનસ્પતિનું આપણે ચિત્ર દોરીશું. તો ભૂપ્રસારી વનસ્પતિમાં તરબૂચનો પણ સમાવેશ થાય છે અને તરબૂચ તો આપણને ખૂબ જ પ્રિય હોય છે. તો આપણે તેનું ચિત્ર દોરી હવે આપણે તેમાં રંગ કરી દઈશું. ત્યારબાદ છે શ્રુપ. તો શ્રુપનું ચિત્ર દોરી અને આપણે એમાં રંગ કરીશું. તો હવે આપણા દરેક કટિંગ તૈયાર થઈ ગયા છે. હવે આપણે કુંડાનું ચિત્ર તૈયાર કરી તેમાં રંગ કરીશું. હવે આપણે તેને એક પેપર પર ચિપકાવી દઈશું. હવે જે આપણા કટિંગ છે તેના ઉપરના ભાગમાં આ પ્રકારે આપણે તેને ગુંદરની મદદથી ચિપકાવી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ટીએલએમ તૈયાર છે. વનસ્પતિના પ્રકાર: છોડ, શ્રુપ, વૃક્ષ, ભૂપ્રસારી, વેલા. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને આ ટીએલએમ બનાવવાનું ખૂબ જ સરળ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બાજુમાં રહેલ બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરશો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને ખૂબ જ ઝડપથી મળી રહે. થેન્ક યુ.